બેટા આપણે ટચુકડી છપાવવાની જરૂર જ નથી. અરે મોટા ભાઈ, આપણે ટચુકડી છપાવવાની જરૂર જ નથી બા, થોડી કઈ આ ઉંમરે ભરણવાના. કેમ નહીં? પણ કેમ બા? કેમ એટલે? અરે તારા બાપુજી ની અંતિમ ઈચ્છા છે, એ તો મારે પૂરી કરવી પડે કે નહીં. એમની ઈચ્છા હતી એટલે મારે કોઈ પણ હિસાબે કોઈ પણ સંજોગોમાં પૂરી કરવી જ પડે. અને આમ જોવા જઈએ તો તમે બંને જણા, તમારા બાપુજી ની મિલકત તમને મળી જાય એટલે મને આ ઘરમાં એકલી મૂકીને એથી ચાલવા માંડો. પછી મારી છેલ્લી જિંદગીમાં મારું કોણ કોણ ગોતી રાખ્યા છે? અરે પણ કોણ આવશે હમણાં જોઈ લેજો. હેલો એવરીબોડી, વધારો વધારો વધારો. એ દસ્તુર કાકા તમે? ઓ સ્ટોરી દસ્તુર સારો સ્પાટલી હોય. બેસો બેસો. તો વાળ ચીબડું ગળી ગઈ. અરે પણ બા, અરે હું કહું છું આ કેવું લાગશે, આ કેવું લાગશે બા, વિચાર તો કર. કેમ કેવું લાગશે એટલે બેટા? હા કેવું લાગશે એટલે શું? અરે તમારા બાપુજી ની મિલકત મળી જાય, તમે લોકો મને આ ઘરમાં એકલી મૂકીને અહીંથી ચાલ્યા જાઓ, એ કેવું લાગત? હા એ કેવું લાગત? બેટા ભૂપુ, આ પ્રસંગ બહુ સારો છે, તો આ પ્રસંગ ઉપર કોઈ શાયરી નથી સૂચતી? મને સૂજે છે, કહું? સાંભળો, મિલકતની લાલચમાં ગુલતાન બન્યા સંતાન. અરે મિલકતની લાલચમાં ગુલતાન બન્યા સંતાન, પણ બાને બરાબર ખબર છે આજે શાંતિ અને કાલે તોફાન. બા એટલે? અરે એટલે એમ કે આજે મારા જીવનમાં શાંતિ આવી અને કાલે તમારા જીવનમાં તોફાન. ગોઠવાઈ ગયું ને? સાચી વાત છે નાનકા, મેં જ્યારથી આ બા ના લગ્ન ની વાત સાંભળી છે ને, ત્યારથી મને હૃદયમાં ધબકારાની જગ્યાએ બા ની જાનમાં જોડાયેલા ઘોડાના ડાબલા સંભળાય છે. એટલે હવે આ ઉંમરે મારે મારી સાસુના હાથમાં લગ્નની મહેંદી મેલવાની? અરે રે રામ, એ ભગવાન બા, તમે કેવા હતા, રોજ એકલા મંદિરે જતા, એકલા માળા કરતા, અને આ શું કરવા બેઠા છો બા? શું કર્યું તમે? મોટા ભાઈ મોટા ભાઈ, ગજબ થઈ ગયું, આજુબાજુ ને આખા ગામમાં ખબર પડી ગઈ છે કે બા ના લગ્ન લેવાના છે. લો લો પત્યુ, એટલે હવે ઘરની બહાર નીકળવાનું એ મુશ્કેલ થઈ જવાનું છે. ઓ ગોડ, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તમે લોકો બધા એટલા હાઈપર કેમ થાઓ છો? હા યુ નો વોટ, અમેરિકામાં તો હવે કેટલા ઓલ્ડ લોકો લગ્ન કરતા હોય છે. સો વોટ? હા બેબી, પણ આ અમેરિકા નથી, આ ઇન્ડિયા છે. ઇન્ડિયા? હા, અને આ ઇન્ડિયામાં ઓલ્ડ લોકો છે ને કા તો ઘરના ખૂણામાં પડ્યા હોય અને કા વૃદ્ધાશ્રમમાં. You're not impossible, I tell you. Who bole kai kone khabar? Hu upadu chu phone. Hello, Vishesh here. Vishesh? Are ha ha Vinod. અરે મારા લગન છે મારા, અને બોસ તારે આપણા લગન માં આવી જ જવાનું છે. હા અરે બાળ માં ગયા તારા લગન, સાલા તારી બા ને લગન કરતા રોપે, આખા ગામ માં ખબર પડી ગઈ કે બા ના લગન લેવાના છે. હલો, હા હા વિનોદ, તું ચિંતા નહીં કર, હું ટ્રાય કરું છું મારા ભાઈ, હું ટ્રાય કરું છું. હલો હલો, અરે અરે,
એ ભગવાન, હવે આ ધમકીઓના ફોન આવવા લાગ્યા છે. મોટા ભાઈ તમે બાના લગ્ન થતા રોકો. હું નહીં રોકું. કેમ? હું બાના લગ્ન નહીં રોકું. અરે પણ કેમ? બાએ મારા લગ્ન રોક્યા હતા. હા, એમણે ક્યાં રોક્યા હતા? ના, જો આ છે ને પાછો ધમકીનો જ ફોન હશે. મોટા ભાઈ તમે જ ફોન ઉપાડો. હું નહીં ઉપાડું. હું નહીં ઉપાડું, ભલે મને ભગવાન ઉપાડી લે. હું ઉપાડું છું. હેલો દસ્તુર કાકા, આલો ડેડી નો ફોન છે. એ બોલા ને, પારસી પપ્પા નો ફોન લે. બબલી, હેલો. હા, હું બા ને બોલાવું છું, તમે જરા હોલ્ડ કરો. બા, ડેડી નો ફોન છે. બા, તમારા માટે ડેડી નો ફોન છે. એ નાનકા, હું એમ કહું છું કે ગાંડો તો ગાંડો, પણ આપણો આ બાપ જીવતો હોત ને તો આજે આ ભૂંડા દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. આજ મેં જવાન હો ગઈ હું, ગુલશન ગુલિસ્તાન હો ગઈ હું. ઓ મીઠુ મિયા, ભૂલેંગે તુમકો કભી ના. અરે લાવ લાવ ડાર્લિંગ, લાવ લાવ. હેલો દસ્તુર ડાર્લિંગ. હમણાં થોડી વાર પહેલા તો આપણે ફોન પર 2 કલાક વાત કરી છે, તો હજી પેટ નથી ભરાયું. અરે આઈ નો કે તમે જીવનમાં આટલા બધા વર્ષો 1 લાખ કાઢી નાખ્યા છે, પણ હવે ચિંતા શું કામ કરો છો? અરે થોડા વખતમાં તો આપણે બંને જણા હંમેશા માટે તો એક થઈ જાય. સોરી. નહીં ડાર્લિંગ, તમને નહીં. આ તો જરા મારી નજર મારા હસબન્ડના ફોટા પર પડી ગઈ ને તો મને જરા શરમ આવી ગઈ.